तो द्वारकाना सलाया में पानी भराई जवानो बनाव सामे आव्यो। धोधमार वरसाद ने लई केटलाक विस्तारों में पानी भराया छे। पानी में लोकोए मौज मस्ती माणी, क्यांक केटलीक जग्याए भूलकाओ पण आनंद माणता नजरे पड्या हता। तो कृत्रिम स्विमिंग पूल जेवो आनंद माणता लोको अने भूलकाओ नजरे पड्या। दृश्यमां आप जोई शको छो नाना भूलकाओ अने बाळको वरसादनी मजा माणी रह्या छे। શેરીઓ ગલીઓમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, જેના કારણે લોકોએ સ્વિમિંગ પૂલ જેવી મજા માણી હતી। આ દ્રશ્યો દ્વારકાના સલાયા ગામના છે। દ્વારકાના સલાયા ગામના દ્રશ્યો જ્યાં શેરીઓમાં પાણી ભરાઈ જતા નાના બાળકો અને ભૂલકાઓ સ્વિમિંગ પૂલ જેવી મજા માણી રહ્યા છે। एक तरफ मेघराजाए मांजा मूकी, बीजी तरफ नाना बाळको संपूर्णपणे आनंद उठावी रह्या छे। तो केटलाक भूलकाओ स्विमिंग पूलनी ट्यूबवेल लईने पण शेरीओ अने गलीओमां पहोंच्या अने वच्चे तरता पण जोवा मळ्या। तो खूब ज आह्लादक दृश्यो अने आनंददायक आ दृश्यो छे, जेमां भूलकाओ अने बाळको आ वरसादनी मजा माणी रह्या छे। આ દ્રશ્યો દ્વારકા જિલ્લાના સલાયા વિસ્તારના છે, કે જ્યાં વરસાદ થતા શેરીઓની ગલીઓમાં પાણીનો પ્રવાહ વહેતો થયો હતો। વધુ જાણકારી આપશે સમાજદાતા ધર્મેશ ઉપાધ્યાય। ધર્મેશ, સમગ્ર દ્વારકા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાનું આગમન હતું, કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી, હાલની શું સ્થિતિ છે ત્યાં? જી જયેશ, ચોક્કસથી જો દેવભૂમિ દ્વારકામાં આમ તો છેલ્લા છ દિવસથી મેઘરાજા અવિરત પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બેઠા છે। સમગ્ર જિલ્લામાં હજુ પણ વરસાદી વાતાવરણ છે, ત્યારે સામાન્ય રીતે હજુ વરસાદે વિરામ નથી લીધો, હજુ પણ વાદળછાયું વાતાવરણ છે। ત્યારે લોકો આ વરસાદની મજા માણી રહ્યા છે। મોસમનો ખૂબ સારો એવો વરસાદ એક જ મોસમમાં થઈ જતા હાલ ખેડૂતો પણ ખુશખુશાલ છે, લોકો પણ ખુશ છે। પરંતુ જે જિલ્લામાં તબાહી આવી છે તેને લઈને લોકોમાં પણ ચિંતા છે। હજુ વાદળછાયું વાતાવરણ હોય, હજુ પણ વરસાદની આગાહી કહી શકાય તેમ છે, કેમ કે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને ધીમી ધારે અમુક જગ્યાએ હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ વરસાદમાં હજુ પણ લોકો આનંદ માણી રહ્યા છે। જી ધર્મેશ, જાણકારી માટે આપનો આભાર। તો આ તરફ